તે આવી રહેલા છે. બહારની તરફ જે એન્ટ્રી ગેટ છે ત્યાં ટેમ્પરેચર ચેક કરી અને તેમને અંદર મોકલી રહ્યા છે. હાલ જે કુમાર કનાણી જેઓ રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન છે તે આવેલા છે, તેમનું ટેમ્પરેચર છે તે ચેક કરવામાં આવી રહેલું છે અને તેમને ત્યારબાદ અંદર પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતની જે ગણિત છે ચૂંટણીનું અને તેની અંદર ભાજપે જે રીતે પોતાના ત્રીજો ઉમેદવાર ઉતારેલો છે, બીજી તરફ કોંગ્રેસે બંને ઉમેદવારો યથાવત રાખેલા છે, એટલે કે કાંટાની ટક્કર છે. ભરતસિંહ સોલંકી જેઓ ગુજરાતના ખૂબ જૂના રાજનેતા છે અને ગુજરાતની રાજનીતિના અઠંગ ખેલાડી છે તે તેમને માનવામાં આવે છે, તે જ કારણોસર ભાજપને તેમનાથી ડર એ લાગેલો છે અને આ જે ધારાસભ્યો છે ભાજપના તે પણ તેમના સંપર્કમાં આવેલા હતા તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહેલી હતી. કેસરીસિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજેપીને જે વાત આપ પણ કરી રહ્યા છો, બીજેપીને ક્યાંક શક છે કે તેમના જ ધારાસભ્યોમાંથી એક બે ધારાસભ્યો જો ફૂટી ગયા, ક્રોસ વોટિંગ કરી દીધું, તો પછી બાજી આખી પલટાઈ શકે છે. શું છે આ આખો મામલો, અંદરનું ગણિત શું કહે છે? જી બિલકુલ, જો વાત કરીએ જે રીતે હાલ વિધાનસભાની અંદર 172ની સંખ્યા છે અને તેની અંદર એક ઉમેદવારને જીતવા માટે 35 મતની જરૂર છે. ભાજપ પાસે હાલ એનસીપીનો મત સહિત 104 મત છે અને આ મત સાથે તેઓ અની જીત એ નિશ્ચિત થઈ જાય છે. પરંતુ જો એકથી બે ધારાસભ્યો એ ક્રોસ વોટિંગ અથવા તો તેમનો વોટ એ રદ થાય તો એ ભાજપ માટે પરવડે એવું નથી અને તે પોતાની જે ત્રીજી બેઠક છે તે ગુમાવી દે છે. અને એ જ કારણોસર ભાજપ એક તરફ કોંગ્રેસના 8 ધારાસભ્યોને રાજીનામા અપાવી શકી, પરંતુ બીજી તરફ પોતાના જે ધારાસભ્યો હતા તે ક્યાંક ને ક્યાંક ભરતસિંહ સોલંકીના સંપર્કમાં હતા તે તેમને ખબર નહોતી. કારણ કે મધ્ય ગુજરાતની અંદર ભરતસિંહ સોલંકીનું વર્ચસ્વ એ ખૂબ વધુ છે. માધવસિંહ સોલંકી જ્યારે તેમના પિતા મુખ્યમંત્રી હતા ત્યારનો દબદબો મધ્ય ગુજરાતની અંદર સોલંકી પરિવારનો રહેલો છે અને તેમના પરિવારનો મધ્ય ગુજરાતની અંદર દબદબો એટલા માટે જ જે કેસરીસિંહ સોલંકી જેઓ માતરના ધારાસભ્ય હતા એક સમયે ભરતસિંહ સોલંકી સાથે પણ તેમને કામ કરેલું છે અને તેમનાથી પછી ટિકિટ ન મળતા નારાજ થઈ અને તેઓ એ ભાજપનો રસ્તો પકડેલો હતો. અને હવે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી રહેલી છે, ભરતસિંહ સોલંકીને તેમના મતની ખૂબ આવશ્યકતા છે. કારણ કે ભરતસિંહ સોલંકીએ પાર્ટી હાઈકમાન્ડ સામે બહાવ ભડાવી અને તેમને આ ટિકિટ મેળવેલી છે. તેમના સમર્થકોના દબાવથી હાઈકમાન્ડે એમને ટિકિટ આપેલી હતી અને હવે તેમની જીતનો જે દાવો છે, દારોમદાર છે, તે આ તમામ જે ધારાસભ્યો છે તેની ઉપર ટકેલો છે. અને એટલા માટે જ ભરતસિંહ સોલંકી સામદામ દંડભેદ આ તમામ પ્રકારની રણનીતિ છે તે અપનાવી રહેલા છે અને પોતાના જે જૂના સાથીઓ હતા તેમને કોઈને કોઈ જગ્યાએ જ્ઞાતિનું જે ફેક્ટર છે તે દર્શાવી રહેલા છે. કોઈને કોઈ જગ્યાએ તેમને એક સમયે જે રાજકીય સ્ટેજ આપેલું હતું તે દર્શાવી રહેલા છે. કોઈને કોઈ જગ્યાએ પોતાના જે સામાજિક સંબંધો જે છે તે ઉપયોગ કરી રહેલા છે અને આજે તમામ જે ભાજપના જે તેમના નજીકના જે ધારાસભ્યો છે તેમને તેઓ અહીં લાવવાની અંદર અને તેમની તરફથી જે મતદાન કરવા માટે અથવા તો જે ખોટો એકડો છે પોતાનો વોટ છે તે રદ થાય. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ આવી ગયા છે, જીતુભાઈ સાથે જ